થરાદની અને આગને હવે કઈક સંબંધ બંધાઈ ગયો હોય તેમ થરાદમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બની રહી છે। આજે એકવાર ફરી થરાદ તાલુકામાં આવેલા કણબોળ ગૌશાળામાં આગ લાગવાની ઘટના બની છે। એક મહિના અગાઉ પણ આ જ ગૌશાળામાં વીજ વાયર શોર્ટ સર્કિટ થતા આગની ઘટના બનતા ટ્રકમાં રહેલો ઘાસચારો બળીને રાખ થઈ ગયો હતો અને આસપાસના લોકોએ આગ માટે પાણી મારો ચલાવીને આગમાં કાબૂ મેળવ્યો હતો। ત્યારે આજે એકવાર ફરી શોર્ટ સર્કિટના લીધે આગની ઘટના બની છે। ઉત્તર ગુજરાત વીજ કંપનીની બેદરકારીના લીધે આજે ફરી ઘટના બની છે। આ અંગે અગાઉ પણ થરાદના ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે। આજે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિકારીને ટેલિફોનિક પૂછતા અધિકારીઓએ જણાવ્યું હતું કે કેબલ આવી ગયા છે અને ટૂંક સમયમાં કામગીરી હાથ ધરવામાં આવશે। ત્યારે ગૌશાળાના સંચાલકોએ પણ આ કેબલ જલ્દી બનાવવા માટે તેવી માંગ કરી રહ્યા છે। ભાઈ, અહીંયા અત્યારે ગરબણ ગૌશાળાની અંદર અહીંયા પૂજ્ય બાપુને ત્યાં મુક્તેશ્વર દાદાના ધામમાં અહીંયા ઘણી બધી વસ્તી આવે છે અને અહીંયા આ આજે આપણે વીજ લાઇન દેખાય છે જે હાથથી પણ પકડી શકાય એટલી નજીક છે। બાજુમાં અહીંયા રસ્તો છે અને અહીંયા શ્રીરામ ગૌશાળા આવેલી છે। 250 ગાયો અહીંયા બાપુના સાનિધ્યમાં અહીંયા ગૌશાળા પોતે ચલાવે છે અને અહીંયા અવારનવાર અહીંયાથી ગાડીઓ ભરીને રસ્તાની બાજુમાંથી ગાડીઓ ભરીને નીકળે છે। તો ઘણી બધી ઉગ્ર રજૂઆતો કરી સંસદ સાહેબથી લઈને ત્યાં ઉચ્ચ અધિકારીઓ સુધી ખૂબ બધી રજૂઆતો કરી, છતાં પણ આ વાયરનો કોઈ સ્થાયી નિકાલ થતો નથી। એટલે ગામ લોકોની પણ એક નમ્ર અરજ છે અને જગ્યા વતી બાપુશ્રીની પણ એક અરજ છે અને હું પણ એક આપને નમ્ર અરજ કરું છું કે આ વાયર જલ્દીથી જલ્દી હટાવે, નહીં તો અહીંયા ગઈકાલે પણ અહીંયા એક ટ્રોલી ઘાસ જતું હતું ને એને આગ લાગવાની તૈયારી હતી। આના અગાઉ પણ બે વખત, એક વખત ગોડાઉનમાં ઘાસ આખું ગોડાઉન બળી ચૂક્યું, એક વખત આખી ઘાસની ગાડી પણ બળી ચૂકી છે અને હવે મોટી કોઈ જાનહાની ન થાય એના માટે નમ્ર પ્રશાસનને પણ નમ્ર નિવેદન છે કે જલ્દીથી જલ્દી એટલે કે ટૂંક સમયમાં આ વાયર નીકળે અને વાયર નીકળી અહીંયા અવારનવાર કેટલાય વાંદરાઓ, અહીંયા એક બાપુનો આશ્રમ છે તો અહીંયા કેટલાય વાંદરાઓ પશુ પક્ષી પણ અવારનવાર કેટલાય મરતા હોય છે। એટલે આપને નમ્ર અરજ છે કે જલ્દીથી જલ્દી આ વીજ લાઇનનું કંઈક ખસેડવાનું નિવારણ થાય।